એ સિવાય આજે આપણે કુકીઝ બતાડવાના છીએ. કુકીઝમાં આપણે પ્રોટીન પાવડર એડ કરવાના છે અને પણ એકદમ હેલ્ધી કુકી છે, એમાં આપણે મેદો પણ યુઝ નથી કરવાનો અને ઓટ્સ લેવાના છીએ. ઓકે, ચલો તો બનાવીએ. ચોક્કસ. બટર લેવાનું છે, 1 કપથી થોડુંક ઓછું લેવાનું છે, અને ખાંડ લેવાની છે 1 કપ. આ બંનેને બીટ કરી લેવાનું છે. આ એકદમ બીટ થઈ ગયું છે સરસ, અને એનું ટેક્સચર આવું સ્મૂધ એકદમ થઈ જશે અને કલર પણ વ્હાઈટ જેવો થઈ જશે. હવે એમાં વેનીલા એસેન્સ એડ કરું છું 5 ચમચી જેટલો. ફરીથી એકવાર બીટ કરી લેવાનું. એમાં ઓટ્સ લેવાના છે, રોલ્ડ ઓટ્સ લીધા છે, અને એકદમ એને સામાન્ય શેકી લેવાના છે, કારણ કે આપણે ઓલરેડી એને બેક કરવાના જ છીએ, એટલે થોડાક શેકી લેવાના, એટલે એની જે ફ્લેવર હોય ને એ સરસ આવી જાય, અને મોઇસ્ચર હોય ને ઘણી વાર તો એ નીકળી જાય. એટલા માટે 1/2 કપ ઘઉંનો લોટ લીધો છે. અહીંયા મેં મેદો પણ યુઝ નથી કર્યો. 1 કપ ઘઉંનો લોટ. આ જે આપણે પ્રોટીન પાવડર રેડી કર્યો એ 1 મોટી ચમચી લેવાનો છે. કોકો પાવડર છે 1/2 મોટી ચમચી. આ બેકિંગ સોડા છે 2 ચપટી જેટલો, એ એડ કરું છું. બેકિંગ પાવડર છે 1/2 નાની ચમચી, એ એડ કરું છું. મીઠું છે એકદમ પિંચ જેટલું લેવાનું છે, કારણ કે આપણે ઓલરેડી બટર સોલ્ટેડ લીધું જ છે, એટલે એકદમ પિંચ જેટલું લેવાનું છે. આ બદામ અને દ્રાક્ષ છે, આમાં તમારે કાજુ એડ કરવા હોય તો પણ કરી શકાય, એ 2 મોટી ચમચી. બદામની લાંબી કતરણ કરી લીધી છે અને દ્રાક્ષ એડ કરી છે. થોડીક ચોકલેટ ચિપ્સ છે 1 મોટી ચમચી જેટલી. આ બધું હવે મિક્સ કરી લેવાનું છે. અત્યારે મેં જે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે, ઘઉંનો લોટ ને બધું, એ ચાળીને જ લીધું છે, પણ તમે જ્યારે ઘરે કરો ત્યારે એને ચાળીને લેવાનું. હવે આમાં દૂધ એડ કરીશું. દૂધ થોડું થોડું એડ કરવાનું છે, એટલે ડો પછી બહુ ઢીલો ના થઈ જાય એનું ધ્યાન રાખવું. અત્યારે મેં 3 ચમચી જેટલું લીધું છે, પછી જરૂર લાગશે તો એડ કરીશ. હવે આને હાથથી પ્રોપર મિક્સ કરી લેવાનું છે. હજી તમારે ડાર્ક કલર થોડોક વધારે જોઈતો હોય તો કોકો પાવડર થોડોક એડ કરી શકાય. ડો સરસ તૈયાર થઈ ગયો છે. અત્યારે મેં 3 ચમચી દૂધ લીધું હતું, એમાં સરસ રેડી થઈ ગયો છે. ક્યારેક એવું લાગે કે થોડુંક ડ્રાય લાગે છે તો 1 ચમચી દૂધ એડ કરી શકાય. આવી રીતે ગોળા વાળી લેવાના છે. પ્રેસ કરી લેવાનું છે. આમાં આપણે બદામ અને દ્રાક્ષ નાખી છે, એટલે થોડીક આવી ક્રેક પડશે, પણ એ પણ સરસ લાગશે લુકમાં. થોડાક આને દબાઈ દેવાના છે. અને અત્યારે તો આપણે બેક કરી રહ્યા છે, રાઈટ? પણ હવે એને ગેસ ઉપર બનાવવા હોય તો બની શકે ખરા? બની શકે. તો એને કેટલી વાર લાગે અને કેવી રીતે કુક કરવાનું? એને તમારે કુકરમાં કે કઢાઈમાં કરવું હોય ને તો મીઠું મૂકી દેવાનું નીચે, પછી કાંટલો મૂકી દેવાનો, એની ઉપર થાળી મૂકી દેવાની અને બિસ્કિટ મૂકી દેવાના આવી રીતે, અને એને મીડિયમ ફ્લેમ પર કરવાનું. અને જ્યારે તમે કુક કરો એ પહેલાં આપણે જેમ ઓવન પ્રીહીટ કરીએ એવી રીતે એને પણ ગરમ કરી લેવાનું, ડાયરેક્ટ નહીં મૂકવાનું, એટલે સરસ કુક થઈ જશે. તો હવે જ્યારે બિસ્કિટ આપણે થાળીમાં મૂકીએ તો એ થાળીને ગ્રીસ કરવાની જરૂર પડે કે ચાલે? હા, ગ્રીસ કરી લેવાની, અધરવાઇઝ આવી રીતે બટર પેપર પણ મૂકી શકાય. ઓકે. અને ગેસ પર થતાં કેટલો સમય લાગે? 20-એક મિનિટમાં થઈ જાય છે. એકવાર તમારે વચ્ચે ચેક કરી લેવાનું, કારણ કે ગેસ પર ઘણીવાર એવું થાય કે એક જ જગ્યાએ તાપ અડતો હોય ને તો વચ્ચેનું બિસ્કિટ હોય ને તો બળી જતું હોય છે, એટલે કદાચ જો એવું લાગે ને તો થોડાક ફેરવી દેવાનું. આવી રીતે વાળી દેવાનું છે. અત્યારે આમાંથી 6-7 જેવા કુકીઝ થશે. આનું તમે ડબલ માપ લઈ અને તમારે વધારે બનાવવું હોય તો કરી શકાય. કુકીઝ વળાઈ ગયા છે, ઓવન પણ પ્રીહીટ થઈ ગયું છે. હવે આને 170-180 ડિગ્રી પર 20-22 મિનિટ માટે બેક કરી લેવાના છે. કુકીઝ બેક થઈ ગયા છે.
એમાં તું જોઈ શકે છે આવી ક્રેક્સ આવશે, કારણ કે અંદર દ્રાક્ષ અને બદામ નાખી છે, એટલે દ્રાક્ષ કેવું થાય કે બીક થાય એટલે ફૂલે, એટલે એનાથી થોડી ક્રેક આવશે, એટલે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ આ કુકીઝ બહુ જ મસ્ત લાગે છે, એટલે ઘરે જરૂરથી ટ્રાય કરવા જોઈએ. હવે આને સર્વ કરી લઈશું. તો તૈયાર છે એકદમ સરસ મજાના અને હેલ્ધી ઓટ્સ કુકીઝ. સરસ મજાનો પ્રોટીન પાવડર બનાવ્યો અને એના પછી એમાંથી કુકીઝ બનાવ્યા. તો ચલો ફટાફટ એની રીત લખી લો અને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો.